નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના રાખડરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં જે ચેપ્ટર 3 જોઈએ છે એમાં આપણે કોઈ પણ જે માહિતી છે એનું પ્રતિનિધિ મૂલ્ય શોધવા માટે એની જે કંઈ પણ રીતો છે આપણે જોઈ ગયા છીએ. હવે આપણે એવા દાખલા જોવાના છે કે જેમાં આપણે માહિતી ઉપરથી આપણે એ દરેક બીજ છે એમાં મધ્યક છે સરાસરી શોધવાની હોય, પછી બહુલ શોધવાનું હોય, મધ્ય શોધવાનું હોય, બધું એક જ માહિતીમાં આપણે બધું શોધવાનું હોય એવું આપણે એક્ઝામ્પલ એ જોઈએ કે જેથી આપણને એ દાખલા છે એ રિવાઇઝ થઈ જાય, રીત જે છે એ આપણને સમજાય છે. તો એક્ઝામ્પલ છે, એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓ બનાવેલ રન ત્યાં નીચે પ્રમાણે છે. એક જે ક્રિકેટની મેચ થઈ હશે એમાં જે 11 ખેલાડીઓ છે તે જેટલા પણ રન ત્યાં બનાવેલા છે એ આપણને અહીંયા નીચે માહિતીમાં આપેલા છે. 6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10 અને 15. આટલી માહિતી ઉપરથી આપણે શોધવાનું શું છે તો કે આ માહિતીના મધ્ય, બહુલ અને મધ્ય શોધો અને આ ત્રણેય સમાન છે કે નહીં એ પણ આપણે કહેવાનું છે. તો અહીંયા જે આપણને આ માહિતી ઉપરથી આપણે ત્રણેય વસ્તુ એકી સાથે શોધવાની છે. પેલું છે મધ્ય, બહુલક અને મધ્યસ, અને પછી છેલ્લે એ પણ આપણે જવાબ દેવાનો છે કે શું આ ત્રણેયના જવાબ આપણને સરખા એક સમાન મળે છે કે નથી મળતા. તો પહેલા આપણે શોધીએ મધ્ય, જેને આપણે શું કહીએ છીએ સરાસરી. સરાસરી સૂત્ર શું છે કે અવલોકનોનો સરવાળો એને ભાગ્યા એટલે એને છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. તો અવલોકન કુલ જેટલા અવલોકન છે એ દરેક અવલોકનનો પહેલા આપણે સરવાળો કરવાનો છે. એ સરવાળાને આપણે અવલોકન જેટલી સંખ્યા છે અહીંયા આપણે 11 ખેલાડીઓ છે તો 11 થશે એના વડે ભાગવાના છે. તો 6 + 15 + 120 + 50 + 100 + 80 + 10 + 15 + 8 + 10 + 15 દરેક દરેક સરવાળો કરવાનો છે એને ભાગ્યા છેદમાં કુલ અવલોકન કેટલા છે 11 છે બરાબર છેદમાં 11. હવે પેલા બધાનો સરવાળો કરીએ તો 5 ને 0 5 5 ને 8 13 13 ને 5 18 18 ને 0 18 18 ને 0 18 18 ને 0 18 18 ને 0 18 18 ને 5 23 23 23 23 ને 6 29 29 નો 9 વધી ચડી 2 હવે 1 1 ને 2 2 ને 3 2 4 4 ને 8 12 12 ને 0 12 12 ને 5 17 17 ને 2 19 19 ને 1 20 20 માં 2 નાખીએ તો 20 માં 2 નાખીએ તો થશે 22 22 નો બગડો વધી ચડી 2 1 બરાબર 1 ને 2 2 ને 2 2 ને 2 થશે 4. તો કુલ સરવાળો થાય છે 429. એને ભાગીએ આપણે કરીએ 11. 429 ને 11 વડે ભાગવાના છે. 11 નો ઘડિયો કરવાનો છે પેલા 2 અવળી એટલે કે 2 થાય છે 11 એકા 11, 11 2 22, 11 3 33, 11 6 44 વધી જાય છે. તો 11 3 33 બરાબર 42 માંથી 33 જાય તો કેટલા વધશે 9. એમાં 10 કિંમત ભાગી કરવાની છે, 2 માંથી 3 ના જાય તો ઉપર 10 કો અહીંયા ઉપર 3, 10 ને 2 12, 12 માંથી 3 જાય તો 9, પછી ઉતાર્યા 9 9 8 11 9
મળીશું. થેન્ક યુ.